वेलकम बैक। बात करिए अगर महत्वपूर्ण समाचार नी तो बनासकांठा जिला में हाड़ थेजवती ठंडी पड़ी रही है। थरादना गामों में सतत बीजा दिवसे बर्फ जाम्यो छे। तो दुधवा डेलनकोट सुईगाम में पण बर्फ की परत जामी गई है। सुईगाम ना लींबोड़ी गामे खेतरो में बर्फ जाम्यो छे। तो रायडा दिवेलना पाकों पर बर्फ की परत जामी गई है और पार्क करेला वाहनों पर बर्फ की चादर जामी गई है। तो कातिल ठंडी थी खेडूतोना पाक ने नुकसान की भीति पण सेवाई रही है। तो जीरू वरियाळी और रायडाना पाक ने नुकसानी भीति सेवाई रही है। त्रण दिवस जिल्ला में छे हाड थेजवती ठंडी। तो आ अंगे वधु वाचत करो अमारी साथे कृषि वैज्ञानिक योगेश पवार जोड़ाई गया छे। वधु विगत मेळवी एमनी पासे थी। योगेश जी, अत्यारे हाल हाड़ थेजवती ठंडी पड़ी रही छे, त्यारे सर्वप्रथम ठंडीना कारणे माहोल केवो छे अने एना कारणे खेडूतोने केटली माठी असर पड़शे? नमस्कार जी हालमां जे ठंडीनું વાતાવરણ છે એની અંદર વધુ પ્રમાણમાં જે ઠંડી છે આ છેલ્લા આ બે ત્રણ દિવસથી વધુ પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લાની અંદર ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને રાતનું જે તાપમાન છે એ નીચું જવાના કારણે જે બરફ જામવાના જે ઘણા બધા વિસ્તારની અંદર પ્રશ્નો જોવા મળે છે તો એની અંદર આપણે કહીએ કે જનરલી બટાકા છે રાયડો છે રાયડો જીરા એવા પાકોનું હાલ વાવેતર ખેડૂતોના દિવેલા છે એનું વાવેતર ખેડૂતોના ખેતર ઉપર કરેલું છે તો એની અંદર જો ખેડૂતોને આવા પ્રશ્નો જોવા મળતા હોય કે તાપમાન જે છે એ જ્યારે બરફ જામતું હોય તો એનો મતલબ છે કે ઝીરો જેટલું તાપમાન જે છે નાઇટમાં એમના ત્યાં થયેલું હોય એના લીધે બરફ જામી જાય છે તો એવા પરિસ્થિતિની અંદર ખેડૂતોને જો એ પાકની અંદર કોઈ એ લોકો ઉપાય નહીં કરે અથવા કોઈ માવજત નહીં આપે તો એમાં નુકસાન થવાની શક્યતા ખેડૂતોને રહેશે ખાસ કરીને બટાકા જેવા પાકો છે જીરું છે આવા પાકોની અંદર વાતાવરણની અસર તરત જ જોવા મળતી હોય છે તો એવા પાકોની અંદર ખેડૂત મિત્રોએ ખાસ કાળજી જે છે એવા વાતાવરણની અંદર લેવાની જરૂર છે। જી ચોક્કસથી યોગેશજી, સાથે અત્યારે હાલ જે રીતે ઠંડી વધુ પડી રહી છે, એક બાજુ ખેડૂતો પહેલાં ઈચ્છતા હતા કે ઠંડી વધુ પડે જેના કારણે પાક સારો થાય, પરંતુ હવે જરૂરથી વધારે ક્યાંક ઠંડી પડી રહી છે જેના કારણે જીરું છે વરિયાળી છે આવા પાકોને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે। તો ખેડૂતોને કેવી પરિસ્થિતિ આગળ સર્જાઈ શકે છે જો જરૂરથી હજુ પણ વધારે ઠંડી પડે તો? હાલમાં હવે 20 તારીખ સુધી જે છે એ ઠંડી વધુ પ્રમાણમાં પડવાની શંકા છે એના લીધે જો ખેડૂત મિત્રો એની અંદર ખાસ જો કાળજી રાખવાની જો વાત છે તો એની અંદર એ લોકોને એ પાકની અંદર વહેલા સવારે ડેઇલી એમને પિયત આપવી જરૂરી છે ખાસ કરીને મોટા ભાગની જે પિયત પદ્ધતિ જે ફુવારા પદ્ધતિ છે બનાસકાંઠા જિલ્લાની અંદર તો એવા ખેડૂત મિત્રો વહેલા સવારે ડેઇલી જે છે એ પાકની અંદર જો થોડા સમય પૂરતા ફુવારા ચલાવે તો એના આજુ પાકના આજુબાજુનું જે વાતાવરણ છે એની અંદર ઠંડી જે છે એ ઘટી જશે સાથે સાથે પાકના જે પાન છે એની અંદર જે પાણીનું પ્રમાણ છે જ્યાં બરફ જામવાની શક્યતા શરૂઆત થઈ હોય તો એવી પરિસ્થિતિની અંદર પણ જે પાનની અંદરનું તાપમાન વધતું વધી જશે। ચોક્કસ યોગેશજી જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। કાતિલ ઠંડીથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ તકેદારી રાખવાની જરૂર છે અન્યથા જીરું વરિયાળી અને બટેકા તથા રાયડાના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।